सुप्रभात मित्रों, आज आपणे धोरण 9 અને 10 માટે જે એક કોમન ટોપિક છે ક્રિયાપદાર એ આપણે જોઈશું। તો અહીંયા સંસ્કૃત ભાષામાં ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ, એટલે કે આપણે ઉત્તમ પુરુષ એટલે કે પહેલો પુરુષ, મધ્યમ પુરુષ એટલે કે મધ્યમ પુરુષ બીજો પુરુષ અને અન્ય પુરુષ, अन्य पुरुष एटले त्रीजो पुरुष। आ रीते त्रण पुरुषो संस्कृत भाषा में छे। अने वचन बीजी बधी भाषाओं में एक वचन अने बहुवचन होय छे, ज्यारे संस्कृत भाषा में एक वचन, द्विवचन अने बहुवचन, ए रीते अहींया आ भाषानी विशेषता छे के त्रण वचनों छे। अहींया वर्तमान का परस्मै पद अने वर्तमान का आत्मनेपद ना आपणे प्रत्ययो लखेला छे, त्यार पछी यस्तन भूतकाळ परस्मैपद अने अस्तन भूतकाळ आत्मनेपद एना प्रत्ययो लखेला छे। तो आपणे आजे आ बन्ने जे काळ छे ए क्रियापद साथे कई रीते जोडाय छे ए आपणे अहींया क्रियापदना जे रूपो छे ए भणीशुं आपणे। तो संस्कृतमां जे टूंकुं रूप छे क्रियापदनुं एने अहींया धातु कहेवामां आवे छे। જેમ કે પઠ, અહીંયા પઠ ધાતુ છે, બીજું છે વદ, ગચ્છ, લિખ, પઠ એટલે કે વાંચવું, વદ એટલે બોલવું, ગચ્છ એટલે જવું અને લિખ એટલે લખવું। તો આ રીતે જે ક્રિયાપદના ટૂંકા રૂપો હોય એને અહીંયા ધાતુ એવો શબ્દ એના માટે ઉપયોગ કરવામાં આવે છે। પરંતુ જ્યારે કોઈપણ કાળના જ્યારે એમને પ્રત્યયો લાગે છે ત્યારે એ ક્રિયાપદ બનતું હોય છે। જેમ કે અહીંયા આપણે વર્તમાન કાળના પરસ્મૈપદના પ્રત્યયો જોઈશું, તો અહીંયા બે પદો છે, તો પરસ્મૈપદ અને આત્મનેપદ। તો અહીંયા પાણિની નામના મહાન વ્યાકરણ શાસ્ત્રીએ આ ધાતુઓને ત્રણ પ્રકારના પદમાં વિભાજિત કરેલા છે, એટલે કે મુખ્ય, પરસ્મૈપદ અને આત્મનેપદ। પરંતુ જે ધાતુ બંનેમાં આવતું હોય, પરસ્મૈપદ પણ હોય અને આત્મનેપદ હોય, એને આપણે ઉભયપદી એવું ધાતુ તરીકે આપણે ઓળખીએ છીએ। તો દરેક ધાતુને પરસ્મૈપદ તરીકે અને આત્મનેપદ તરીકે એની પોતાની અલગ ઓળખ હોય છે। તો આપણે પહેલા તો એ વિચારવું જોઈએ કે કયા ધાતુઓ પરસ્મૈપદ છે અને કયા ધાતુઓ આત્મનેપદ છે। તો એ માટે આપણે અલગ આપણા નોટબુકમાં આપણે એનો અલગ લિસ્ટ બનાવવો જોઈએ કે જે ધાતુ પરસ્મૈપદ હોય છે એને પરસ્મૈપદના પ્રત્યયો લાગે છે અને જે ધાતુ આત્મનેપદ હોય છે એને આત્મનેપદના પ્રત્યયો લાગતા હોય છે। તો આ રીતે ક્રિયાપદાની સંસ્કૃતમાં આ ટોપિકને આપણે ન્યાય આપવો હોય તો આપણે એના પ્રત્યયો આપણને મોઢે યાદ રહેવા જોઈએ। પહેલા આપણે પ્રત્યયો જોઈએ વર્તમાન કાળના। ઉત્તમ પુરુષ એટલે કે અહીંયા પહેલો પુરુષ છે, તો આપણે જોઈએ મી, વહ, મહ। મધ્યમ પુરુષમાં સી, થ, થ અને અન્ય પુરુષમાં તી, તહ, અંતિ। તો આ રીતે અહીંયા પહેલું ધારક આપણે જોઈએ તો અહીંયા એક વચન છે મી, એક વચનમાં મી, દ્વિવચનમાં વહ અને બહુવચનમાં મહ, એ રીતે આગળ છે। તો અહીંયા આપણે આ લાઈનમાં એક વચન, દ્વિવચન અને બહુવચનના પ્રત્યય આપેલા છે। તો એ રીતે મધ્યમ પુરુષમાં સી, થ, થ, તી, અન્ય પુરુષમાં તી, તહ અને અંતિ। તો આપણે વિચારવું જોઈએ કે ભાઈ ઉત્તમ પુરુષ એટલે કોણ? તો આપણે પોતે, હું જ્યારે વાત કરતો હોય ત્યારે હું પોતે ઉત્તમ પુરુષ થયો કહેવાય। જેમ કે અહમ પુસ્તકમ પઠામી, હું પુસ્તક વાંચું છું, તો હું પોતે એ અહીંયા ઉત્તમ પુરુષ છું। અને ઉત્તમ પુરુષ સાથે અહીંયા મી પ્રત્યય આપણે લઈશું એક વચનમાં, એટલે કે અહમ પુસ્તકમ પઠામી, પઠામી રૂપ બન્યું। તો પઠામીમાં આપણે જોઈએ તો અહીંયા ઉત્તમ પુરુષનો મી લાગેલો છે પઠામીમાં। તો જ્યારે પ્રથમ પુરુષ એટલે કે પોતે આપણે વાત કરતા હોઈએ ત્યારે આપણે પોતે ઉત્તમ પુરુષ હોઈએ છીએ, અને બીજો પુરુષ એટલે કે આપણી સામેવાળો જે વ્યક્તિ છે કોઈ પણ હોય તો એ બીજો પુરુષ એટલે કે મધ્યમ પુરુષ છે। અહીંયા મધ્યમ પુરુષ આપણે બીજાને કહીએ કે ભાઈ તું પુસ્તક વાંચે છે,
तो आपणे एवुं कहीशुं के त्वं पुस्तकं पठसि, तो अहींया वर्तमान कालनो सी प्रत्यय लागशे, त्वं पुस्तकं पठसि। तो अहींया त्वं, त्वं एटले बीजो पुरुष, तू, तू पुस्तक वांचे छे, तो अहींया एक वचनमां मध्यम पुरुष एक वचनमां सी आवशे, तो आ रीते पठसि एवुं रूप बनशे। तो ये क्रियापद बने छे मित्रों, अहींया पठामि पठसि ये क्रियापद बन्युं छे। मूल जे धातु छे तो पठ छे, वद छे, गच्छ छे, लिखम, तो आ मूल धातुओ छे। तो मूल धातुओने ज्यारे वर्तमान काल के बीजा यस्तन भूतकाळ के अथवा कोई पण काळना ज्यारे प्रत्ययो लागे त्यारे ये क्रियापद बने छे। तो आपणे जेम के अधीशः पठति, अधीश अहींया आपणे अन्य पुरुषनी वात करीए, हूँ भणतो नथी, तू भणतो नथी, परंतु कोण भणे छे, अधीशः, तो अधीश अहींया अन्य पुरुष थयो कहेवाय, अन्य पुरुष एटले त्रीजो पुरुष। तो अहींया पठति, अधीशः पठति, अधीश अहींया अन्य पुरुष छे, तो अहींया पठति एटले के ती प्रत्यय लागेलो छे, अहींया अन्य पुरुष, तो एना आपणे सिंग्युलरमां एटले के एकवचनमां जोईए तो ती, ती अहींया लागेलो छे, तो अधीश बने छे। तो आ रीते उत्तम पुरुष एटले के प्रथम पुरुष, मध्यम पुरुष एटले के आपणा सामे वाळो व्यक्ति एटले के बीजो पुरुष, अने आपणा बन्ने सिवायनी कोई तीजी व्यक्तिनी ज्यारे वात करता होईए त्यारे अन्य पुरुष ए बनशे, अने एने एकवचन हशे तो ती प्रत्यय लागशे, द्विवचन हशे तो तह, अने बहुवचन हशे तो अंति। जेम के आपणे अन्य पुरुषमां बहुवचनमां जोईए तो अन्य पुरुष जेम के बालकः, अहींया बालक एक वचन छे परंतु बालकः एटले के अन्य पुरुषमां पण बहुवचन छे, तो अहींया आपणे शुं लखीशुं, बालकः पुस्तकं पठन्ति, अन्ति लागशे प्रत्यय, पठन्ति, बालकः पुस्तकं पठन्ति, बालको पुस्तक वाँचे छे। तो आपणे अन्य पुरुषमां अहींया बहुवचन जोयुं मित्रों। तो आ रीते आत्मनेपद, परस्मेपद अने आत्मनेपद आ बन्ने ने आपणे एना काळमां कई रीते उपयोग करी शकीए, जेम के वर्तमान काळनुं बीजुं नाम छे लटलकार, लटलकार एवुं आपणे एने व्याकरणनी भाषामां एनो कहीए छीए। तो आपणे प्रत्ययमां वर्तमान काळ मी वह मह सी थ थ ती तः अंति ए रीते जोईए। હવે આત્મનેપદના જ્યારે વર્તમાન કાળ આત્મનેપદ આપણે લઈએ, આત્મનેપદ બે પદો છે, મેં વાત કરી તમને કે ભાઈ વર્તમાન કાળમાં બે પદો છે, પરસ્મેપદ અને આત્મનેપદ। હવે આત્મનેપદ છે તો જેને જે ધાતુને આત્મનેપદના પ્રત્યયો લાગશે એ આત્મનેપદ બનશે। કેવી રીતે? તો અહીંયા આત્મનેપદના પ્રત્યયો આપણે જોઈએ, એ વહે મહે સે ઇથે દ્વે તે ઇથે અંતે, तो आ आत्मनेपदना प्रत्ययो छे। आत्मनेपदना प्रत्ययोमां आपणे धारो के लभ धातु लईए, लभ, अहींया लभ आपणे धातु लईए, लभनो अर्थ थाय मेळवुं, तो एना रूपो कई रीते बने, तो ए अहींया आपेलो छे। तो पहेला आवशे उत्तम पुरुषमां लभे, लभावहे, लभामहे, लभसे, लभेते, लभन्ते, लभते, लभेते, लभन्ति, आ रीते लभ धातुना रूपो बनशे। अने आपणे पठ धातुना आत्मनेपदना फरी आपणे आत्मनेपदना जोईए, परस्मेपदना जोईए पठ धातु, तो अहींया पठ, पठ एटले शुं छे भाई, वाँचवुं, पठ एटले वाँचवुं, तो अहींया पठ धातु माटे पठामि, पठावः, पठामः, पठसि, पठथः, पठथ, पठति, पठतः, पठन्ति, आ रीते वर्तमान काळमां एना जे क्रियापदो छे ए आ रीते बनशे। ज्यारे वर्तमान काळ परस्मेपद अने आत्मनेपदना प्रत्ययो लागशे त्यारे संस्कृतनुं जे मूळ धातुओ छे, मैं वात करी गच्छ, वद, पठ, कथ, तो ए पछी क्रियापद बनी जशे मित्रों। જ્યારે આ પ્રત્યયો લાગ્યા પછી એ ક્રિયાપદ બની જશે। તો અહીંયા આપણે વાત કરી વર્તમાન કાળ, પરસ્મેપદ અને આત્મનેપદ। હવે આપણે જોઈએ યસ્તન ભૂતકાળ, તો યસ્તન ભૂતકાળનું બીજું નામ છે લંગ લકાર,
लंग लकार तो यस्कन भूतकाल में एना प्रत्ययो जे आपेला छे उत्तम पुरुष में आपणे जोईए अम ब म स तम त अने त ताम अने अन उत्तम पुरुष मध्यम पुरुष अने अन्य पुरुष अहीं पण आपणे एक वचन द्विवचन अने बहुवचन अहीं एक वचन छे एक वचन द्विवचन अने बहुवचन तो उत्तम पुरुष में अम ब म એટલે કે એક વચન અમ દ્વિવચન બ અને મ એ બહુવચનમાં છે અમ બ મ મધ્યમ પુરુષમાં સ તમ ત અને અન્ય પુરુષમાં ત તામ અને અન આ રીતે અન્ય પુરુષમાં છે યસ્તન ભૂતકાળમાં પણ યસ્તન ભૂતકાળ એટલે પાસ્ટ ટેન્સ તો યસ્તન ભૂતકાળમાં આત્મનેપદ છે એના પ્રત્યયો આપણે જોઈએ એમાં પણ ઉત્તમ પુરુષમાં ઈ वही मही थास इथाम गम तो इताम अन तो मित्रों आज आपणे आ क्रियापदोनी साथे बे काळ जोईए छे एटले के वर्तमान काळ अने यस्तन भूतकाळ आपणे पार्ट 1 मां आपणे आज जोईशुं आजे क्रियापदानी मां बे काळ आपणे जोईए छे तो अहींया आ प्रत्यय जयारे लागेला छे त्यारे यस्तन भूतकाळ मां पट धातु ने आप लीए तो अम लगेलू तो अपठम अपठम बन से पी वह से अपठाव अपठाम एक वस्तु खास है कि जयरे अपन कई रीते खबर पड़े कि अँ यस्तन भूतकाल है तो यस्तन भूतकाल में सौ प्रथम कोईपण धातु से आग अ लगते अ तो आप जुए अ लगेलो कि नहीं अगछत तो आ रीते साथ जोड़ेलो अगछत तो गच्छ मूल धातु से एने यस्तन भूतकाळ नो अ लागेलो छे बराबर तो यस्तन भूतकाळ नी ओळख तरीके सौ प्रथम धातु में आपणे ज्यारे एने प्रत्यय लगाईशु त्यारे आग अ हे तो आपने ओखाई जवु जो अपने खबर पड़वी जो भाई आग अ लगेलो तो अस्तन भूतकाल तो अँ अपठम अपने अस्तन भूतकाल पर तो अपठम अपठाव अपठाम फिर पी अपठ अ विसर्ग है एट सन उच्चार अँ विसर्ग थे अपठ अने आग जो अपठतम अपठत अन्य पुरुष जो अपठत अपठता अपठन अन है एट आप अपठन एवं उच्चार कर तो आ रीते पठ धातु ने आग आप अ लागे तेरे आ रीते अंब म सतम त ताम अन आ रीतना एना क्रियापदों बन से भूतकाल में तो एने कहवाय छे संस्कृत में यस्तन भूतकाळ अने यस्तन भूतकाळ आत्मनेपद ए पण प्रत्यय आपणे जोवा पड़े हवे आत्मनेपद छे तो एमां जेम के लव धातु छे तो एना प्रत्यय आपणे जोईए पहेला उत्तम पुरुषमां ई वही मही थास इथाम गम त इताम अन पहला तो आपणे याद राखवा पड़शे दरेक जे અહીંયા કાળ હશે અને પરસ્મેપદ હોય કે આત્મનેપદ હોય તો આપણે એના સૌ પ્રથમ આપણે એના પ્રત્યયો આપણે યાદ રાખવા પડે અને એ પ્રત્યય ઉત્તમ પુરુષમાં મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ સાથે એક વચનમાં છે દ્વિવચનમાં છે કે બહુવચનમાં છે એ પણ આપણે જોવું જોઈએ પછી આપણે આખું આપણી પાસે લિસ્ટ હોય કે પરસ્મેપદ છે કે આત્મનેપદ છે જે તે ધાતુ संस्कृत में परस्मेपद छे के आत्मनेपद छे ए पण आपणने खबर होवी जोईए मैं पहला पण वात करी के आपणे आपणा चोपड़ा में एक ए रीते आखो लिस्ट बनाईए के परस्मेपदी धातुओ क्या छे आत्मनेपदी धातुओ क्या छे अने जे धातुओ बन्ने में आवता होय एटले के परस्मेपदी होय अने आत्मनेपद पण होय आवा पण धातुओ छे केटला तो एने आपणे एनुं नाम आप्युं छे उभयपदी धातुओ तो ए उभयपदी धातुओ छे
तो અહીંયા આપણે જોઈએ ઈ ઈ વહી વહી થા સિતા દ્વં ત ઇતામન તો ઉત્તમ પુરુષમાં આત્મની પદના પ્રત્યયોમાં ધારો કે ઈ હોય તો અહીંયા એ રીતે આત્મને પદ બનશે અલભે 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 અલભા વહી અને અલભા મહી અલભ થાસ અલભે થામ અને અલભદ્વમ અલભ અલભેતામ અલભંત તો અહીંયા બહુવચનમાં અલભંત રૂપ બનશે આત્મને પદમાં કારણ કે આપણે આત્મને પદને લવ ધાતુ છે આત્મને પદ છે લવ ધાતુ છે એ આત્મને પદ છે એટલે એને આત્મને પદના પ્રત્યયો લાગશે જેમ કે અહીંયા પટ ધાતુ છે પટ ધાતુને હું આત્મને પદ ના પ્રત્યય ન લગાડી શકું કારણ કે એ પરસ્મેપદી ધાતુ છે જે ધાતુ પરસ્મેપદ ધાતુ છે એને આપણે પરસ્મેપદના જ પ્રત્યયો લગાડવા પડશે કોઈ પણ કાળમાં અને જે ધાતુ આત્મને પદ હશે એને આપણે આત્મને પદના જે પ્રત્યયો આપેલા હોય કોઈ પણ કાળમાં તો એને આત્મને પદના જ પ્રત્યયો લાગશે આ આપણે ખાસ યાદ રાખવું પડશે સંસ્કૃત ભાષામાં ભૂતકાળની જે ક્રિયા છે એના માટે ઘણીવાર સ્મનો પ્રયોગ પણ છેલ્લે થાય છે વર્તમાન કાળની સાથે સ્મનો પ્રયોગ જેમ કે અહમ પઠામી હું ભણું છું પરંતુ અહમ પઠામી સ્મ તો વર્તમાન કાળ આગળ આવેલો છે પરંતુ પાછળ સ્મ લાગે છે એટલે પણ ભૂતકાળ બને છે તો સ્મ પણ પ્રયોગ આપણે કરી શકીએ ક્રિયાપદની સાથે તો મિત્રો આ રીતે આપણે આજે માત્ર ક્રિયાપદની સાથે બે કાળ જોયા વર્તમાન કાળ અને યસ્તન ભૂતકાળ અને એમાં પણ આપણે પરસ્મેપદ અને આત્મનિપદના પ્રત્યયો આપણે જોયા તો મિત્રો આ જે બંને કાળના પ્રત્યયો છે એ તમારે તમારી નોટબુકમાં વ્યાકરણ વિભાગમાં સારી રીતે લખવાના છે ધોરણ 9 10 માટે આ કોમન ટોપિક છે તો ધોરણ 9 અને 10 તમામ વિદ્યાર્થીઓને પોતાના વ્યાકરણની નોટબુકમાં સારી રીતે આપણે આગળનો ટોપિક વિભક્તિ જોયો એ પણ એની પણ નોંધ કરવી અહીંયા પણ ક્રિયાપદાન આ બહુ મહત્વની વસ્તુ છે ક્રિયાપદો એ પણ તમારે સારી રીતે લખવાનું છે શુભમ ભવતુ ઓલ ધ બેસ્ટ